ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ, આપણે ગુજરાતીના ધોરણ 7 ના પાછલા વિડિયોની અંદર કાવ્ય નંબર 11 હિલોડો નો અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી આપણે એ કાવ્યની જે એક્સરસાઇઝ છે જે સ્વાધ્યાય કાર્ય છે એની વાત કરી હતી. આજના વિડિયોની અંદર આપણે જે કાવ્ય નંબર 8 ચરણોમાં પાઠ 10 ગુણની સજા અને ત્યાર પછી જે કાવ્ય નંબર 11 છે હિલોડો, આ ત્રણેય કાવ્યનું જે પુનરાવર્તન 3 માં આપણે અભ્યાસ કરવાનો છે. ડિયર સ્ટુડન્ટ, એક મહત્વપૂર્ણ વાત છે કે આપણે સૌથી પહેલા જે પાઠ 9 છે જેનો આપણે અભ્યાસ કર્યો નથી એની વાત કરી લઈએ. એ પાઠ છે એ આપણા અભ્યાસક્રમમાં નથી, એટલે એ પાઠના જે પ્રશ્નો છે એના જવાબો આપણે નોટબુકમાં લખવાના નથી. હવે આપણે પુનરાવર્તન 3 નો અભ્યાસ કરીશું. ડિયર સ્ટુડન્ટ, આપણે આ ત્રણેય જે આપણા અભ્યાસક્રમના પાઠ છે, બે કાવ્ય અને એક પાઠ, એનો અભ્યાસ આપણે પુનરાવર્તન 3 કરીશું. પુનરાવર્તન 3 એમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પ્રશ્ન નંબર 1 છે, ચરણમાં કાવ્યના કવિ કયા સમયનું વર્ણન કરે છે. ડિયર સ્ટુડન્ટ, આ પ્રશ્નનો જવાબ એકદમ સહેલો છે અને આપણે ભૂલી ચૂક્યા છે આ કાવ્યમાં, એટલે આપણને ખ્યાલ હશે. ચરણમાં કાવ્યના કવિ સવારનું વર્ણન કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, વાલો કેસરીઓ સાનો વેપારી હતો. આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન પાઠ 9 કલમનો છે, પણ અભ્યાસક્રમ ન હોવાથી આપણે આ પ્રશ્નનો જવાબ લખવાનો નથી. તો એ પ્રશ્નનો જવાબ છે, વાલો કેસરીઓ ઘોડાની લેવેચ કરનાર વેપારી હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે. ડિયર સ્ટુડન્ટ, આ જે પ્રશ્ન છે એ પાઠ 10 ગુણની સજામાંથી પૂછવામાં આવ્યો છે. ડિયર સ્ટુડન્ટ, તમને આ પ્રશ્નનો જવાબ ખબર જ હશે. શિક્ષક લિંકનને જ્યારે પુસ્તક ખોવાઈ જાય છે ત્યારે લિંકન પોતાના શિક્ષકને કહેવા જાય છે કે મારાથી જે પુસ્તક હતું એ પલળી ગયું છે અને એનો મને ખૂબ જ દુઃખ અને હતાશા જન્મી છે, એના કારણે હું તમારા ત્યાં થોડા દિવસો માટે કામ કરવા માંગુ છું. ત્યારે શિક્ષક લિંકનને પોતાને ત્યાં બાગ કામ કરવા માટેની ઇજાજત છે, પરમિશન છે, જે આપે છે. તો આ પ્રશ્નનો જવાબ છે, હવે તો લખી શકાય, શિક્ષક લિંકનને પોતાના ત્યાં બાગ કામ કરવાનું તેમજ છોડવાને પાણી પાવાનું કામ સોંપે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 છે, હિલોડો ક્યાં બનેલો છે. ડિયર સ્ટુડન્ટ, આપણે અગાઉ જ આ જે કાવ્ય છે એ ભણ્યા, તો હિંડોળો એટલે કે હિંચકો, આંબાની ગાઢ સોનાની સાંકળ અને રૂપાના કળા વડે ભરેલો છે. પ્રશ્ન નંબર 4 નો જે જવાબ છે આપણે આ રીતે લખી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. ડિયર સ્ટુડન્ટ, આપણે અગાઉ એક એક વાક્યમાં પ્રશ્નના ઉત્તર લખ્યા, કેવી રીતે લખાય એની વાત કરી, અને ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે એની અંદર આપણે બે 3 વાક્યની અંદર જે પ્રશ્નના ઉત્તર છે એ લખવાના છે. એમાં નંબર પ્રશ્ન નંબર 1 છે, ગળની જાત વિશે 5 વાક્ય લખો. ડિયર સ્ટુડન્ટ, આ જે પ્રશ્ન છે એ પણ પાઠ જે 9 છે કદર એમાંથી પૂછવામાં આવ્યો છે. આ પ્રશ્ન આપણે લખવાનો નથી નોટ બુકમાં, પરંતુ આપણે એને એક વાર જોઈ લઈએ. ઉત્તર જવાબ છે, ગળની જાત કર્ણુકી નદીના કાંઠે આવેલું છે. ગળની ગામ નાનું ખુબા જેવું છે, એની સુંદરતા ઉડીને આંખે વળી ગયેલી છે. ગામમાં ઢોલ જજા જજા એટલે કે વધારે છે, એમાં વસતા લોકો ખાધે પીધે સુખી છે. એ સુરત ત્યાર પછી છે નંબર 2, ઉલ્લી સજા પાઠના આધારે અબ્રાહમ લિંકન વિશે 4 વાક્ય લખો. ડિયર સ્ટુડન્ટ, અબ્રાહમ લિંકન વિશે આપણે જેટલું પણ લખીએ એટલું ઓછું પડશે, પરંતુ આપણે અહીંયા 4-5 વાક્યો લખવાના છે. તો આપણે લખી શકીએ કે અબ્રાહમ લિંકન એક સત્યનિષ્ઠ પ્રામાણિક વિદ્યાર્થી હતા. એમને પોતે કરેલી ભૂલને છુપાવવા કરતા શિક્ષક સામે જણાવવાનું ઉચિત સમજ્યું અને સાથે સાથે એ પોતાનો ભણવાનો ખર્ચ પણ ઉપાડતા હતા. એક બાજુ ભણતા પણ હતા અને સાથે સાથે કામ કરીને પોતાના ભણવાનો જે ખર્ચ છે એ પણ ઉપાડતા હતા. એમને ખૂબ પ્રયત્ન કરીને
અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા સુધીની જે સફર છે એમને ખેડી હતી. હવે આપણે જોઈએ 19000 પાઠના આધારે આપણે અબ્રાહમ લિંકન વિશે કેટલી વાર ચાર માત્રા લખી શકીએ. અબ્રાહમ ગરીબ પણ પ્રામાણિક અને તેજસ્વી વિદ્યાર્થી છે. એના સમયે વાંચવા આવેલું પુસ્તક પલળવાથી પકડી જાય છે. શિક્ષક આગળ પોતાની ભૂલની એકરાર કરે છે. શિક્ષક સાથેના સંવાદમાં અબ્રાહમના સત્યનિષ્ઠા પ્રામાણિકતા તેમજ ખેલદીલ જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. તો આપણે પ્રથમ નંબર બે નો જવાબ છે આપણે આ રીતે પણ લખવાનો છે. નંબર ત્રણ, કોઈ પણ ત્રણ લોકગીતની બે બે પંક્તિઓ લખો. ડિયર સ્ટુડન્ટ, લોકગીત એટલે મેં તમને અગાઉ સમજાવી દીધું છે. લોકગીત એટલે શું? જેની રચના લોકો દ્વારા લોકો માટે કરવામાં આવે છે એને આપણે કહીશું લોકગીત. એના કોઈ લેખક નથી હોતા, લેખક જે એની રચના છે એ લોકો દ્વારા કરવામાં આવે છે. લોકોના કંઠ સ્વરૂપે કંઠોનું કંઠ એટલે કે એક પછી એક લોકોના કંઠે ગવાતું અને સચવાતું આવે છે. એમાં નંબર એક છે ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર. હલો ને જોવા જઈએ મોરલી વાગી રે રાજાના કુંવર, પેલી પંક્તિ છે. ત્યાર પછી બીજી પંક્તિ છે વાદળ વરસીને સરોવર ચડી પડ્યા, સાસરીએ જાવડે મહિરીએ મહાલી રહ્યા. વાદળી વરસીને સરોવર ચડી પડ્યા. તમે એક વાર, ત્યાર પછી બીજી પંક્તિ છે તમે એક વાર મારવાડ જાજો રહ્યો મારવાડા. તમે મારવાડની બેની વાવજો રે ઓ મારવાડ. તો ડિયર સ્ટુડન્ટ, આ રીતે આપણે જે નીચેના પ્રશ્નના ઉત્તર લખો પ્રશ્ન નંબર બે ની અંદર જે આપ્યા છે એને આપણે નોટબુકમાં આ રીતે લખવાના છે. એમાં આપણે પ્રશ્ન નંબર બે અને ત્રણ જ ના ઉત્તરો લખવાના છે. હવે આપણે બીજી જે એક્સરસાઇઝ છે એ બીજી એક્સરસાઇઝની વાત કરીશું. ડિયર સ્ટુડન્ટ, આપણે પહેલો બીજો અને ત્રીજો પ્રશ્ન અગાઉની એક્સરસાઇઝમાં જોયો. ચોથો પ્રશ્ન છે એની અંદર જ ચરણોમાં કવિતાના આધારે સવારનું વર્ણન કરો. ડિયર સ્ટુડન્ટ, આ કાવ્યની અંદર સવારની સુંદરતાની વાત કરવામાં આવી છે. તો કવિતાના આધારે આપણે સવારનું ચરણોમાં કાવ્યના આધારે સવારનું વર્ણન કરવાનું છે. એમાં કવિતાના આધારે આપણે જોઈશું. તેનો જવાબ લખીશું આપણે ઉગમના આકાશમાં પ્રભાત એટલે કે સવારના રંગો રેલાયા છે. પંખીઓ પલવ કરતા ઉડી રહ્યા છે. સૂર્યપ્રકાશ પથરાતા પહાડ નદી અને મેદાન નજર પડે છે. હરિયાળીમાંથી આવતા પવન સાથે ધરતીની મહેર પડી છે. ઘાસ પર પથરાયેલા ઝાકળમાં સૂર્ય કિરણો ચળકડી રહ્યા છે. આખી સૃષ્ટિ ઉલ્લાસમય લાગે છે. ડિયર સ્ટુડન્ટ, આ રીતે આપણે જે પ્રશ્ન નંબર ચાર નો જવાબ છે એ લખવાનો છે. પાછો ફરી વાત કહી દઉં છું, એક પ્રશ્ન છે જે આપણે અગાઉ વાત કરી એ લખવાનો નથી, જે કદર પાઠમાંથી પૂછવામાં આવ્યો છે. આપણે નંબર બે ત્રણ અને ચાર જે પ્રશ્નો છે એ જ લખવાના છે. ત્યાર પછી એક્સરસાઇઝ છે નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો. અહીં આપવામાં આવેલી જે પંક્તિ છે એનો અર્થ, એનો મિનિંગ શું થાય છે એનો અર્થ આપણે આપણી ભાષામાં લખવાનો છે. સૂરજ જે દિશામાં ઉગે છે એ દિશા એટલે કે પૂર્વ. સૂર્ય ઉગતા પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયા છે. આકાશ રંગે સૂર્ય ઉગતાની સાથે સૂર્યના જે રંગ છે એ રંગ આસમાના ચારો તરફ રેલાયા છે. અને મારા ચંદ્રમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે, ઉત્સાહ વધી રહ્યો છે. આ રીતે આપણે પ્રશ્ન નંબર ત્રણ છે એની એક્સરસાઇઝ નો જવાબ આપી શકીએ છીએ. પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર ચાર છે નીચેના શબ્દોના સ્થાને હિંડોળો કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. એમાં નંબર એ છે ઝૂલો. ઝૂલો એટલે હિંડોળો, જે કાવ્યમાં વપરાયો જે શબ્દ છે એ આપણે લખવાનો છે. ઝૂલા માટે કયો શબ્દ વપરાયો છે કાવ્યમાં? ઝૂલા માટે શબ્દ વપરાયો છે હિંડોળો. ત્યાર પછી છે નંબર બે ચાંદી. ચાંદી શબ્દ માટે કાવ્યમાં વપરાયેલો શબ્દ છે રૂપુ. ત્યાર પછી છે રુદ્રાક્ષી નદી માળા, એના માટે કાવ્યમાં શબ્દ વપરાયો છે બેરખો. ત્યાર પછી નંબર ચાર
પાયજામો પાયજામો માટે શબ્દ વપરાય છે કાવ્યમાં સુવાર ત્યાર બાદ છે ફેટો ફેટો શબ્દ છે એનો એના માટે કાવ્યમાં શબ્દ વપરાય છે મોડી ત્યાર બાદ નંબર 6 છે પગ રખો પગ રખવા માટે શબ્દ વપરાય છે મોજડી જેમાં આપણે આપણા પગ રાખીને ચાલીએ છીએ જેને આપણે ચપ્પલ મોજડી બૂટ કહેતા હોય છે તેના માટે ગુજરાતીમાં શબ્દ છે પગરખો કે પગરખા કહેતા હોય છે તો પગરખો માટે શબ્દ વપરાય છે કાવ્યમાં મોજડી પ્રિય સ્ટુડન્ટ હવે ત્યાર પછી બીજી એક્સરસાઇઝ છે નંબર 5 પાંચમા નંબરની એક્સરસાઇઝ છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો સમાનાર્થી શબ્દ એના વિશે તમે જાણો છો સમાનાર્થી કોને કહેવાય એના જેવો જે શબ્દ પૂછવામાં આવ્યો છે એના જેવો જ અર્થ આપતો બીજો શબ્દ આપણે લખવાનો છે એને આપણે સમાનાર્થી કહીશું પંખી પંખી એટલે કે વિહંગ પક્ષી પણ કહેવાય નંબર 2 છે જણસ જણસ આ છે એક ગામડી વર્ડ છે તળપદી ભાષા જણસ ખાસ કરીને ગામડામાં જાઓ તો પહેલા જે ગઢડા છે એના માટે ખાસ કરીને શબ્દ વાપરતા હોય છે જણસ તેના માટે એનો અર્થ છે દાગીના ત્યાર પછી છે ધનપદ ઘણીવાર આપણે બોલતા હોઈએ છીએ વાત વાતની અંદર આ તને ધનપદ નથી ધરપત એટલે કે ધીરજ સબ્રજને કહીએ છીએ આપણે ધરપત શબ્દનો અર્થ છે ધીરજ ત્યાર પછી નંબર 4 છે પરિશ્રમ પ્રિય સ્ટુડન્ટ તમને પરિશ્રમ શબ્દનો પણ જે છે સમાનાર્થી પર અર્થ એ પણ ખબર હશે પરિશ્રમ એટલે કે મહેનત ત્યાર પછી નંબર 5 હિંડોળો હિંડોળો શબ્દનો અર્થ છે ઇચકો પ્રિય સ્ટુડન્ટ ત્યાર પછી અહીંયા એક્સરસાઇઝ છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો વિરુદ્ધાર્થી એટલે કે ઓપોઝિટ જે શબ્દ આપવામાં આવે છે એનાથી બિલકુલ ઉલટો અર્થ આપતો વિરુદ્ધ અર્થ આપતો શબ્દ લખવાનો છે આપણે ઉગમ ઉગમ એટલે કે જે બાજુ સૂરજ ઉગે છે એ દિશા એને આપણે ઉગમ કહેતા હોઈએ છીએ એની વિરુદ્ધ શું થશે આથમ ઉગમ આથમ ત્યાર પછી છે નંબર 2 બાંધવું તો એનો ઓપોઝિટ શબ્દ થશે છોડવું વિરુદ્ધાર્થી શબ્દ અભિમાન ત્યાર પછી બીજો શબ્દ છે અભિમાન અભિમાન શબ્દ નો અર્થ થશે વિરુદ્ધાર્થી શબ્દ નો અર્થ વિરુદ્ધાર્થ નો અર્થ થશે નિરાભિમાન જેને અભિમાન છે એવું તો અભિમાન ને જેને અભિમાન નથી એવું તો નિરાભિમાન નિરાભિમાન થશે નંબર 4 છે નફરત નફરત શબ્દ નો અર્થ છે પ્રેમ ઘણી ઘણા પર લખ્યું હોય તો પણ એનો અર્થ થશે પ્રેમ ત્યાર પછી નંબર 5 લઘુલઘ લઘુલઘ એટલે કે નજીક આપણે કહીએ છીએ જેને માટે શબ્દ વાપરે લઘુલઘ એટલે એનો વિરુદ્ધ અર્થ આપતો શબ્દ છે દૂર ડી સ્ટુડન્ટ ત્યાર પછી એક્સરસાઇઝ છે નંબર 7 નીચેની સાચી જોડણી યાદ રાખો સાચી જોડણી એટલે આપણે જે વારંવાર લખવામાં ભૂલ કરતા હોઈએ છીએ કેવી રીતે કયો શબ્દ લખાય એની સમજણ આપણે કરીએ છીએ નીચેની સાચી જોડણી યાદ રાખો તો સાચી જોડણી આ રીતે છે પ્રી સ્તુતિ 3 વિદ્યાર્થી નંબર 4 પરિસ્થિતિ અને 5 પ્રતિક ડી સ્ટુડન્ટ ત્યાર પછી સમસ્યા નંબર 8 એકવચન અને બહુવચન બંને માટે એક સરખા જ વપરાતા હોય તેવા પાંચ પાંચ શબ્દો વિચારીને લખો ઉદાહરણ છે પોપટ એકવચન જ્યારે પણ આ શબ્દ પ્રયોગવામાં આવે છે ત્યારે હંમેશા એકવચન અને બહુવચન બંને માટે એક જ શબ્દ વપરાયો છે એવા આપણે પાંચ શબ્દો લખવાના છે ઉદાહરણ તરીકે આપણે આપ્યું છે પોપટ એકવચન માટે પણ વપરાય છે અને બહુવચન માટે પણ પોપટ જ વપરાય પોપ તો આપણે કહેતા નથી સમજ પડી ને બરાબર પોપટ તો એકવચન માટે પણ વપરાય છે અને બહુવચન માટે પણ પોપટ જ શબ્દ વપરાય છે બરાબર છે હવે એવા આપણે પાંચ શબ્દો શોધીને લખવાના છે વિચારીને લખવાના છે નંબર 1 જળ જળ હંમેશા એકવચન અને બહુવચન માટે એક જ શબ્દ વપરાય છે જળ તો જળો આપણે કહેતા નથી જળ જ શબ્દ વાપરીએ છીએ એકવચન માટે પણ અને બહુવચન માટે પણ નંબર 2 છે પંખી પંખી શબ્દ પણ આપણે એકવચન અને બહુવચન માટે પંખી જ વાપરીએ છીએ નંબર 3 છે ફૂલ નંબર 4 કમળ નંબર 5 ફળ ડિયર સ્ટુડન્ટ અહીં આપવામાં આવેલા છે આ પાંચેય શબ્દો છે એ પાંચેય શબ્દો આપણે એકવચન અને બહુવચન બંને માટે આ જ શબ્દ વાપરીએ છીએ હવે ત્યાર પછીની 9મા નંબરની એક્સરસાઇઝ છે પ્રશ્ન નંબર 9 નીચેની આકૃતિમાં 4 અક્ષરવાળા શબ્દો મૂકો જે દરેકના પહેલા બે અક્ષર પર હોય અને જેનો અર્થ નીચેના વાક્યો શબ્દ સમૂહ મુજબ હોય
એવા આપણે ઇન્ડિયા શબ્દ સુધીને આપણે લખવાના છે તો એક ફોર્મ્યુલા તો ડીયર સ્ટુડન્ટ અહીં આપણે એક ફોર્મ્યુલા તો અહીંયા છે તરબૂચ તો પહેલા લખીશું આપણે તરબૂચ ત્યાર પછી છે નંબર 2 તીરનો ભાથો જે તીર છે એ પાછળ તોણીની અંદર ઉડતા હોય છે આપણે તો એને આપણે કહેતા હોઈએ છીએ તરકસ તો એ શબ્દ અહીં આપણે મળશે તરકસ આ એક્સરસાઇઝ છે તમારે નોટબુકમાં લખવાની છે અને ટેક્સ્ટબુકમાં પણ લખી દેવાની છે ત્યાર પછી છે ગર્ભગૃહમાં વપરાતી આમાની આસન ગર્ભગૃહ જ્યાં પૂજા પાઠના કામ થતા હોય ત્યાં ગાડી આ બાપા અને આમાની જે તાસક છે શું કહેવામાં આવે છે તો નંબર 3 તર્ભનું તર્ભનું કહેવામાં આવે છે નંબર 4 તર્ભમાં કુશળ તો એના માટે આપણે નંબર 4 તર્ભયું ત્યાર પછી છે પ્રપંચ કાવતરા ઘણીવાર આવા પ્રપંચને કાવતરા કરતા હોય છે બીજાને નીચું દેખાડવા માટે તેને પ્રપંચ કહે છે કાવતરા કહે છે આવું આપણે કરવું ન જોઈએ પ્રપંચ કાવતરા તો એના માટે વપરાશે તર્પણ નંબર 6 પછી છે એક અટક તો એના માટે આપણે તરવાડી તરવાડી નંબર 8 છે શાકભાજી ભાજીપાલ તો એના માટે શબ્દ છે તરકારી ત્યાર પછી પક્ષ તરફદારી તો એના માટે તરફેણ વાવવાનું એક ઓજાર જે ખેડૂત છે ખેડૂત જ્યારે વાવણી કરતો હોય ત્યારે એક ઓજાર રાખે છે વાવવા માટે તો એને કહેવાય છે તરફણ ત્યાર પછી ભાષાંતર ભાષાંતર માટે તર્જુમો બાયણા બાયણા નીચેનો ભાગ તો એને કહે છે તરવણ ડિયર સ્ટુડન્ટ અહીંયા જે આપવામાં આવેલા જે 12 જે શબ્દો છે 12 12 શબ્દો ની આગળ તર શબ્દ આપણે જોવા મળે છે આ 12 શબ્દો આપણે જે સર્કલ છે એ સર્કલમાં શોધી અને આની પ્રમાણે લખી દેવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર 10 છે ગઈકાલની દિનચર્યા તમારી રોજની સીમા લખો ડિયર સ્ટુડન્ટ ઘણા એવા લોકો હોય છે જે દિન પ્રતિદિન બનતી જે ઘટનાઓ છે પોતાના સાથે ઘટિત ઘટનાઓ એ બધી ઘટનાઓને એ પોતાની રોજની સી એટલે કે જે બનાવવામાં આવેલી નોટબુક છે એની અંદર લખતા હોય છે જેને આપણે રોજની સી એટલે દરરોજનું બનતું હોય ઘટતું હોય જે ઘટનાઓ ઘટતી હોય પોતાની સાથે એમાં કંડારતા હોય છે તો એ દિનચર્યા આપણે આપણી નોટબુકમાં લખવાની છે તો ડિયર સ્ટુડન્ટ સૌથી પહેલાં આપણે રોજની સી લખવી હોય એમાં સૌથી પહેલાં આપણે તારીખ લખવાની આવે છે તો આપણે જે દિવસની ઘટના લખતા હોય એ દિવસની આપણે તારીખ લખવાની છે અહીંયા આપણે તારીખ આપી છે 10/1/2014 પણ આપણે જે દિવસે લખીએ એ દિવસની તારીખ લખવાની આજે લખી રહ્યા છે તો આજની તારીખ લખવાની છે આજની તારીખ 28/11/2020 કે માની લો કે પહેલી તારીખ છે બીજી તારીખ તો એ પ્રમાણે 1/12/2020 એ પ્રમાણે તો સૌથી પહેલા આપણે ગઈકાલે સવારે 6 વાગે ઉઠ્યો હતો હવે એમાં જે બધી ઘટનાઓ છે એમાં મુખ્ય જે ઘટનાઓ છે એ આપણે કેટલા વાગે ઉઠ્યા ગઈકાલે સવારે 6 વાગે ઉઠ્યો એટલે આપણે વર્તમાન લખવાનું છે ભૂતકાળ આમાં રોજનીશ છે એમાં ભૂતકાળનું લખ્યું છે તો આપણે રોજનીશ લખતા હોય એટલે ભૂતકાળ લખાશે ગઈકાલે સવારે 6 વાગે ઉઠ્યો જે બની ઘટના છે એ ભૂતકાળ થઈ જાય છે એટલે આપણે વર્તમાન સમયમાં જ્યારે પ્રેઝન્ટ છે ત્યારે આપણે લખવાનું છે ગઈકાલે સવારે 6 વાગે ઉઠ્યો હતો દાંતને સાફ કર્યા ધોયા પછી નાસ્તો કર્યો 10 વાગ્યા સુધી વાંચ્યું 11 વાગે નિશાળ ગયો ગુજરાતી ગણેશોની આસપાસ પર્યાવરણ વિશે ભણ્યો 6 વાગે શાળામાં છૂટ્યો ઘેર આવીને હંપક જોયા હંપા ગયો અને ઘેર આવ્યો વાળું ગયો નાસ્તો જમવા રાખવા માટે ઘરકામ કર્યું 10-1 વાગ્યા સુધી ટીવી જોયું પછી પ્રાર્થના કરી સૂઈ ગયો ડિયર સ્ટુડન્ટ અહીંયા જે આપણને વાત કરવામાં આવી છે એ રોજનીશીની નોંધ છે એ બનેલી જે ઘટના છે પહેલા જે બની ગયેલી ઘટના એ લખી છે ગઈકાલની દિનચર્યા આજની દિનચર્યા ગઈકાલની છે એટલે ભૂતકાળમાં આવશે એટલે ગઈકાલે સવારે 6 વાગે ઉઠ્યો અને જે બધી ઘટનાઓ છે જે પોતે કામ કરેલા છે બધા કામો ઘડી લખ્યા છે હવે એ રીતે આપણે રોજનીશીમાં આ લખવાનું છે ડિયર સ્ટુડન્ટ અહીંયા જે આપવામાં આવેલી આ રોજનીશી
ની નોંધ છે એ તમારે તમારી ગુજરાતી સીડબ્લ્યુ ની જે નોટબુક છે એની અંદર તમારે લખી લેવાની છે અને સાથે સાથે તમને જે આ પુનરાવર્તન 3 ની પીડીએફ ફાઇલ આપવામાં આવે ત્યારે તમારે તમારી નોટબુક માં આ પીડીએફ ફાઇલ ને લખી લેવાની છે ધ્યાન રાખજો જે કદર પાઠના પ્રશ્નો છે એ લખવાના નથી અને બીજી વાત કદર પાઠના જે પ્રશ્નો છે એ પરીક્ષામાં પણ પૂછવામાં આવશે નહીં એટલે તમારે નોંધ લેવાની છે બીજી એક વાત છે કે જે આ એક્સરસાઇઝ છે જે ટેક્સ્ટબુકમાંથી પૂછવામાં આવી છે કે ટેક્સ્ટબુકની અંદર જગ્યા હોય એ એક્સરસાઇઝ તમારે ટેક્સ્ટબુકમાં પણ લખી લેવાની છે ડિયર સ્ટુડન્ટ આટલા માટે આટલું જ આભાર